નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર સત્તર ગરીબી અને બેરોજગારી વિશેની વાત કરી રહ્યા છીએ આજે આપણે ચેપ્ટરના બહુ અગત્યના પ્રશ્ન ગરીબી ઉદ્ભવવા માટેના કારણો વિશેની પણ આજે આપણે વાત કરીશું તો ભારત દેશમાં જે ગરીબી વધી રહી છે એની પાછળ ઘણા બધા કારણો છે આ એક ચાર માર્ક્સ અથવા તો જો પેપર સ્ટાઇલ બદલાય અને પાંચ માર્ક્સની અંદર પૂછાઈ શકીએ એક પ્રશ્ન કારણ કે આપણે અગાઉ વાત કરી હતી કે આ ચેપ્ટરમાંથી બે પ્રશ્ન પૂછાય ઓરમાં એટલે એકના ઓરમાં બીજો પ્રશ્ન પૂછાય બેમાંથી તમારે એક લખવાના હોય છે લગભગ પેપર પેપરસ્ટાઈલમાં આ રીતનું હોય છે પણ કદાચ કોઈ કારણોસર બદલાય તોની વાત છે તો શરૂ કરીએ આપણે કે ગરીબી માટે કયા કયા કારણો જવાબદાર છે આમાં પહેલું કારણ છે કે કૃષિ ક્ષેત્ર અપૂરતો વિકાસ અને અપૂરતી સિંચાઈની સવલતોના કારણે કૃષિમાંથી મળતી આવકમાં ઘટાડો થયો છે ભારત દેશનો સૌથી મોટામાં મોટો પ્રશ્ન જ એવો છે કે ભારતમાં સૌથી વધારે લોકો ખેતીમાં રોકાયેલા છે લેટેસ્ટ માહિતી મુજબ અઠ્ઠાવન ટકા લોકો તો જો અઠ્ઠાવન ટકા લોકો ખેતી સાથે રોકાયેલા છે છતાં પણ આપણા દેશની અંદર ખેતીનો વિકાસ યોગ્ય પ્રમાણમાં થતો નથી એના માટે જે વિકાસ નથી થતો તે એના માટે પણ ઘણા બધા કારણો છે પાછું ભારત દેશમાં અપૂરતી સિંચાઈની સગવડતા છે એટલે જેના કારણે કૃષિમાંથી જે વધારે ઉત્પાદન થઈ અને આવક મળવી જોઈએ એ મળી શકતી નથી પહેલો ટોપિક બીજું ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ દેશમાં બીજો બી સૌથી મોટો પ્રશ્ન એ છે કે ખેતી સિવાયના ગ્રામ્ય વિસ્તારમાં કોઈ વૈકલ્પિક વ્યવસાયો નથી ભારત દેશની મોટાભાગની વસ્તી વસે છે ગ્રામ્ય વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં સૌથી મોટો પ્રશ્ન એમને એ નડે કે ખેતી સિવાય અન્ય વૈકલ્પિક રોજગારી એ લોકો મળતી નથી જેથી કરીને ગરીબી વધે છે એના પછી ગ્રામીણ ક્ષેત્રે અન્ય રોજગારી માટે જે જરૂરી જ્ઞાન શિક્ષણ કૌશલ્ય કે તાલીમ આ બધાનો અહીંયા અભાવ જોવા મળે છે શહેરી વિસ્તારમાં થોડુંક કૌશલ્ય જ્ઞાન શિક્ષણ મળી રહેશે પણ ગ્રામ્ય વિસ્તારમાં પછાત વિસ્તારો વધારે જોવા મળે છે કે જે જગ્યાએ આવી કોઈ શૈક્ષણિક સંસ્થાઓ હોતી નથી કે જે લોકો અમને આ અમને સારું શિક્ષણ આપી શકે કે તાલીમ આપી શકે જેના લીધે એ લોકો અમને બીજે કોઈ જગ્યાએ વ્યવસાય મળતો નથી હોતું એના પછીનું કારણ જ્ઞાતિ પ્રથા તથા રૂઢિઓ પરંપરાઓના કારણે રીત રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચના કારણે દેવામાં ડૂબી જાય છે અને આ જે ખર્ચ કરે છે એ બિનઉત્પાદકીય ખર્ચ કહેવાય આ બિનઉત્પાદકીય ખર્ચ એટલે મેઇન આ બધું કારણ શું છે કે શિક્ષણનું પ્રમાણ જ્યાં ઓછું હોય જ્ઞાતિ પ્રથા જે જગ્યાએ બહુ વધારે ઊંડે સુધી ઉતરી ગઈ હોય સમાજની અંદર જેથી કરીને એ જગ્યાએ આ લોકો પોતાની રૂઢિઓને પાળવા માટે લોકોને દેખાડવા માટે અને પોતે જ્ઞાતિની અંદર છે એ રીતે દર્શાવવા માટે ઘણા બધા જે રીતિ રિવાજો હોય ઘણા બધા ઉત્સવો હોય લગ્ન પ્રસંગો હોય મૃત્યુ પામે એના પછીના જે બધા એ હોય આ બધાની પાછળ બહુ બધો ખર્ચ કરી નાખે જે આનાથી અમને મળતું કશું જ નથી હું તમને એક વાત કરું કે કોઈ વ્યક્તિએ લગ્નની અંદર દસ લાખ રૂપિયા ખર્ચ કર્યો જો દસ લાખ રૂપિયા ખર્ચ કર્યો તો એના વળતર તરીકે કોઈ વસ્તુ કોઈ ઇન્કમ મળવાની નથી આને બિન ઉત્પાદકીય ખર્ચ કહેવાય અને એના કારણે એ લોકો વધારે ગરીબીમાં સબળતા જાય હવે એ જ જો દસ લાખ કોઈ ધંધામાં એમણે ઇન્વેસ્ટ કર્યા હોત તો આજે નહીં તો કાલે એમાંથી કંઈક ઊગી નીકળે અને કંઈક એમને પ્રાપ્ત થાય બરાબર એટલે આવા બિનઉત્પાદકીય ખર્ચ વધવાના કારણે ગરીબી વધે છે પછી સૌથી મોટો પ્રશ્ન ગરીબી વધવા પાછળનો નિરક્ષરતાનું પ્રમાણ બહુ જ વધારે છે જેમ નિરક્ષરતાનું પ્રમાણ વધે તેમ શોષણ અને અન્યાયનો ભોગ આ લોકો વધારે બને જે વ્યક્તિ નિરક્ષર હોય ને એ લોકો પોતે માનસિક રીતે એવું માની જ લે છે કે ભાઈ આપણે શોષિત થવા માટે પેદા થયા છીએ અને એ લોકો પર અન્યાયનો ભોગ વધારે બને તો બધું ચાલે છે હું તમને એનું એક બહુ સરસ એક્ઝામ્પલ આપું કે અસમની અંદર દર વર્ષે પૂર આવે છે દર વર્ષે લાખો લોકો પોતાનું ઘર બહાર છોડીને એમને બીજી કોઈ જગ્યાએ રહેવું પડે છે દર વર્ષે એવરી યર જ્યારથી આઝાદ થયા ચલો જ્યારે આઝાદ નહોતા થયા ત્યારે તો બધું અંગ્રેજોના હવાલે હતું આઝાદ થયા પછી સરકારે એ જગ્યાએ પાણી ના ભરાય એના માટે શું કર્યું અચ્છા હવે તમે માર્ક કરજો ન્યૂઝમાં જોજો કે આ રીતે જે લોકો ઘર છોડીને જવાવાળા કેવા હશે ખબર છે જે લોકો ઝૂંપડામાં રહેતા હશે ને એવા જ હશે તમે માર્ક કરજો એ લોકો જે ઝૂંપડામાં રહેતા હશે એવા લોકો જ હશે અને ગરીબો માટે સરકારને કંઈ કરવું જ નથી કારણ કે જો કંઈ કરવું હોય તો આટલા સિત્તેર વર્ષના ઇતિહાસમાં કે આટલા જ્યારથી આપણા આઝાદી થઈ આટલા વર્ષના ઇતિહાસમાં એ લોકો કંઈક તો કરત જ કે ત્યાં નદી કે બંધ કે કોઈક પાણીને કોઈક જગ્યાએ વાળવાની ડ્રેનેજની સુવિધા અથવા તો પાતાળ કૂવા કંઈ પણ બનાવી શકાય મને બી મને હું વડાપ્રધાન નથી પણ મને એટલી તો ખબર પડે કે જો અસમની અંદર આટલા મોટા પ્રમાણમાં દર વર્ષે પૂર આવે છે અને જો હું એ જગ્યાએ કદાચ વધારેમાં વધારે શક્ય એટલા વધારે પાતાળ કૂવા બનાવી દઉં બે સૌથી મોટા ફાયદા થઈ જાય પહેલું તે બધું જ પાણી જમીનની નીચે ઉતરી જાય જેથી કરીને પાણીના તળિયા ઊંચાઈ જાય અને બીજી વસ્તુ ત્યાં પાણી ભરાવાના લીધે જે દર વર્ષે બિચારામના આ લાખો લોકોને જે ભોગ બનવું પડે છે એ ના બનવું પડે આટલી તો આપણને ખબર પડે છે પણ જે સત્તા ભોગવતા લોકોને ક્યારેક ખબર પડશે એનું રીઝન હું તમને કહું કારણ કે પછાત રાજ્ય છે હવે આ જ પરિસ્થિતિ જો દિલ્હીની કે બીજા કોઈક વિકસિત રાજ્યની થાય તો તરત જ એનો ગમે તે નિકાલ લાવી દેવામાં આવે કેમ કારણ કે જગ્યાએ સાક્ષરતાનું પ્રમાણ વધારે છે તરત લોકો વિરોધ ઉઠાવશે અને હમણાં સરકાર નેક્સ્ટ ઇલેક્શનની અંદર એ સરકાર નહીં આવે જો વધારે તકલીફ પડી તો જ્યારે આ બિચારા નિરક્ષર એટલે આજે બન્યું છે અને એ લોકો એવી રીતે માનસિકતાથી કેળવાયેલા હોય કે આ તો આપણી જોડે થવાનું દર વર્ષે અમે થાય છે ને પણ સરકાર શું કરી રહી છે બીજું કે સરકારી યોજનાની કોઈ માહિતી બી નથી હોતી આ લોકો જોડે જેથી કરીને પણ આ લોકો એ યોજનાનો લાભ ઉઠાવી શકતા નથી એના પછી આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડાના માનવીની જરૂરિયાત અને તેના આર્થિક હિતોની ઉપેક્ષા થાય જ છે દર વખતે તમે જુઓ કે ગરીબો માટે આટલું ભંડોળ ફળવાય છે પણ પ્રશ્ન એવો છે કે ભંડોળ ફળવાયું પછી નેક્સ્ટ બજેટમાં એવું આવતું કેમ નથી કે એમાંથી કેટલું ભંડોળ ગરીબો પાસે ગયું નથી ગયું તો કેમ નથી ગયું આવું ક્યારે કોઈ જ તપાસ થતી નથી આપણે પણ જાણીએ છીએ કે જે રેશનિંગની દુકાનોની અંદર ગરીબી રેખાની નીચે જીવતા લોકો માટે જે અનાજને બધું મળે છે એ પણ આ લોકોને પહોંચતું નથી સરકારને ખબર છે પણ ખબર નથી ક્યારે આપણા દેશમાં પણ ગરીબો માટે કામ થશે બસ હું એ સરકારની રાહ જોઈને બેઠો છું એના પછી રોકડિયા પાકોનું પ્રોત્સાહન વધારે મળે છે કારણ કે એમાંથી અમને નફો વધારે મળે અને ખાદ્ય પાકોનું પ્રમાણ ઘટે છે એટલે રોકડિયા પાકોનું જો ઉત્પાદન વધે તો સ્વાભાવિક રીતે જે અનાજ હોય કે ખાદ્ય પાકો હોય એનું ઉત્પાદન ઘટે જેના કારણે અનાજ અને કઠોળ આ બધાની અછત સર્જાય અને અછત સર્જાય એટલે વસ્તુ મોંઘી થાય કિંમત વધી જાય જેથી ગરીબ અને ગરીબી રેખાને નીચે જીવતા લોકોને જે બે ટંકનું ભોજન પ્રાપ્ત થાય છે એ પણ પ્રાપ્ત થઈ શકતું નથી કારણ કે કિંમત વધી છે એટલા માટે એના પછીના ટોપિકની વાત કરીએ કે આર્થિક સુધારાઓના અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા ભાંગી પડી બીજું કુટીર અને લઘુ ઉદ્યોગો આ ખલાસ થઈ ગયા સ્થળાંતર વધ્યું અને ખેતીની આવક ઘટી ગઈ છે આપણા દેશમાં જે આર્થિક સુધારાઓ થયા ને આર્થિક સુધારાઓમાં એક ટોપિક આવશે આપણે આગળ કે ગરીબી આપણા દેશમાં ઘટી નથી તો એ કેમ નથી ઘટી શું પ્રશ્ન શું સર્જાયો છે એ એક ટોપિક આવશે ત્યારે તમને તમને સમજાવશે અત્યારે થોડીક માહિતી આપી દઉં કે જે આર્થિક સુધારાઓ થયા ને તો આર્થિક સુધારાઓમાં સરકારે ખાલી મોટાને ભારે ઉદ્યોગોને જ પ્રાધાન્ય આપ્યું નાના ઉદ્યોગો ઉદ્યોગો આ બધાની ઉપેક્ષા અથવા તો અવગણના જ કરી છે જેના કારણે ખેતીની આવક ઘટી ગઈ ગૃહ ઉદ્યોગો લઘુ ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગ એ તો લગભગ બંધ જેવા થઈ ગયા છે અને આ બધાના કારણે લોકોને મજૂરી કરવા માટે સ્થળાંતર કરવું પડ્યું આ શહેરી વિસ્તારની વસ્તી વધી રહી છે એના માટેનું મેઇન રીઝન ફક્ત એક જ છે કે ખેતીની આવક ઘટી રહી છે જેથી કરીને આ લોકોને સ્થળાંતર કરવું પડે છે એના પછી ગરીબો કુપોષણના અને વિવિધ રોગોના શિકાર બને છે આરોગ્ય વિશે ખર્ચા વધ્યા છે આવક સ્થિર જ રહી છે અને સારવાર અને દવા પાછળના ખર્ચા વધી ગયા છે આ તો સો ટકા સાચી વાત છે કે ગરીબો એક તો પૌષ્ટિક આહાર મળતો નથી પૌષ્ટિક જવા દમને આહાર જ મળતો નથી આહાર ના મળવાના કારણે ખોરાક ના મળવાના કારણે આ લોકો વિવિધ પ્રકારના રોગનો ભોગ બને રોગનો ભોગ બને એટલે આરોગ્યવર્ધક સુવિધા એ લોકો મેળવી નથી શકતા એટલા માટે કારણ કે એ લોકોની આવક શૂન્ય છે અથવા છે તો બહુ જ ઓછી છે તે લોકો આરોગ્ય પાછળ ખર્ચ કેવી રીતે કરવાના અને બીજું જે લોકો મધ્યમ વર્ગના છે એ લોકોની આવક તો સ્થિર જ રહી છે પણ દવા પાછળને બધા પાછળના ખર્ચા બહુ વધી ગયા છે જેના કારણે પણ આ ગરીબી દેશમાં ધીરે ધીરે વધી રહી છે એના પછી ટેકનોલોજીમાં ફેરફાર આવતા પરંપરાગત વ્યવસાયો કુટીર ઉદ્યોગ આ બધું ભાંગી પડ્યું જેના કારણે બેરોજગારીમાં વધારો થયો છે આ તો સ્વાભાવિક રીતે છે કે ભાઈ ટેકનોલોજી વધે એટલે ટેકનોલોજી ઓછા સમયમાં વધારે ઉત્પાદન કરે જેના કારણે જે પરંપરાગત વ્યવસાયો કુટીર ઉદ્યોગો લઘુ ઉદ્યોગો આ બધું બંધ થઈ ગયું અને આ લોકો વધારે લોકોને રોજગારી આપે છે એટલા માટે પણ બેરોજગારીમાં વધારો થયો છે અને જેની સીધી અસર ગરીબી ઉપર થાય એના પછી વસ્તી વૃદ્ધિ દર આપણા દેશમાં સૌથી મોટામાં મોટો પ્રશ્ન બસ સરકાર આ આના માટેનો એક નિયમ લાવે ભાઈ બે બાળકો જ હોવા જોઈએ એના પછીનું જે ત્રીજું બાળકો એને કોઈ પણ પ્રકારની સુવિધા આપવાની નહીં જો એવું કોઈક નીતિ નિયમ લાવે તો કદાચ દેશમાં વસ્તી વૃદ્ધિનો દર સીમિત થાય બાકી તો કોઈ જ શક્યતા નથી તો વસ્તી વૃદ્ધિનો દર વધ્યો છે મૃત્યુદર ઘટ્યો છે અને આપણું સરસ આયુષ્ય વધ્યું છે કારણ કે આરોગ્યવર્ધક સુવિધા વધી છે એટલે લોકોના સરસ આયુષ્યમાં વધારો થયો છે એટલે સર આ બધાના કારણે વસ્તીમાં વધારો થયો વસ્તી વધે એટલે શ્રમનો પુરવઠો વધે છે સામે કામ એટલું મળતું નથી શ્રમની માંગ કરનારા લોકો બહુ વધારે છે પણ કામ બહુ ઓછું છે જેના લીધે બેરોજગારી વધે છે અને બીજું કે જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે ઉત્પાદન ઘટતા ભાવ વધ્યા છે કારણ કે લોકોને વધારે નફો છે ને એ મોત શોખની વસ્તુઓમાં વધારે મળે એટલા માટે એ લોકો મોત શોખની વસ્તુનું ઉત્પાદન કરે છે વધારે નફો મેળવવા તો એની સામે જીવન જરૂરી વસ્તુઓ છે એનું ઉત્પાદન ઓછું થયું છે અને માંગ તો એટલી જ છે એટલા માટે અને ખરી શક્તિમાં ઘટાડો થયો છે જીવન ધોરણ બહુ જ નીચું જતું રહ્યું છે આજે ગરીબ છે એ બધાનું જીવન ધોરણ એટલે આપણે અગાઉ વાત કરી હતી કે જીવન જીવવા માટે આપણે જે સુવિધા સુખ સુવિધા કે ફેસિલિટીનો ઉપયોગ કરીએ છીએ તે લાલકોનું જીવન ધોરણ પણ ખૂબ જ નીચું ગયું છે અને છેલ્લે આ બધા પરિબળોના કારણે ગરીબીની અંદર વધારો થયો છે એટલે આટલા બધા ટોપિકો એવા છે કે જેના લીધે ગરીબીમાં વધારો થયો છે એટલે આની અંદરથી તમે ઘણા બધા ટોપિકો લખી શકો એવા છો એમાં જે છેલ્લો ટોપિક છે એમાંથી એક ટોપિકમાંથી તમે ત્રણ ચાર ટોપિક બનાવીને પણ લખી શકો છો બરાબર તો આ આપણા ગરીબી માટેના કારણો હતા તો આશા રાખું છું કે તમને વિડીયોમાં સમજ પડી હશે આવતી વખતે નવા ટોપિક સાથે ફરી મુલાકાત કરીશું થેન્ક યુ